નમસ્કાર, હું છું ઝીલન. Z24 કલાકનું ઓપરેશન સફેદ નશા. કોણ છે ઓપરેશન સફેદ નશાના સોદાગર? કેવી રીતે થાય છે સફેદ નશો? કોણ કરે છે સફેદ નશો? ક્યાં થાય છે આ સફેદ નશો? કયા શહેરમાં થાય છે સૌથી વધુ સફેદ નશો? કઈ શેરી અને કયા મહોલ્લામાં વેચાય છે સફેદ નશો? Z24 કલાક પર બેનકાબ થશે સફેદ નશાના એ સોદાગર જે નશો વેચે છે અને નશો કરે છે. કોણ છે યુવા પેઢીને બરબાદ કરનારા સફેદ નશાના સોદાગર? જોઈએ અને જાણીએ ઓપરેશન સફેદ નશામાં. નશો અને બંધાણીઓની દુનિયા અજીબ હોય છે. નશાખોરો માટે ક્યારે કઈ ચીજ નશાનો સામાન બની જાય કહેવાય નહીં. નશાની દુનિયામાં નશાખોરો માટે એક નવો નશો સ્થાન બનાવી ચૂક્યો છે. આ નશો છે વ્હાઈટ. જી હા, સફેદ નશો. એક એવો નશો જે બંધાણીઓને તેમના ઘરની આસપાસ જ મળે છે, દરેક ગલી અને મહોલ્લામાં મળે છે. સફેદ નશો બંધાણીઓ ઈચ્છે ત્યાં તેમને મળે છે. જો તમે એક બાળકના પિતા છો તો આ ખબર તમારા માટે છે. જો તમે એક દુકાનદાર છો તો આ ખબર તમારા માટે છે. Z24 કલાક હવે જે ખુલાસો કરવા જઈ રહ્યું છે તે જોઈને તમને 440 વોટનો ઝટકો લાગી શકે છે. એક એવા નશાનો થઈ રહ્યો છે કારોબાર જેના વિશે ભાગ્યે જ કોઈ માતા પિતાએ વિચાર્યું હશે. ઓપરેશન વ્હાઈટમાં આજે દરેક કાળી બાજુ પરથી ઉઠાવીશું પડદો. કયા નશાની ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે બંધાણીઓ? બજારમાં કયા નવા નશાની થઈ છે એન્ટ્રી? બતાવીશું એ દરેક વાત અમારા ઓપરેશન વ્હાઈટમાં. બંધાણીઓની દુનિયામાં સફેદ નશાની દસ્તક. નશાખોરોને મળી ગયો છે નશાનો નવો સામાન. આજે ઓપરેશન વ્હાઈટમાં અમે કરવા જઈ રહ્યા છીએ નશાના સોદાગરોનો પર્દાફાશ. શહેરમાં નવા નશાની દસ્તક. દારૂ, ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ બાદ નવા નશાની દસ્તક. સ્ટેશનરી દુકાનમાં ખુલ્લેઆમ મળે છે વ્હાઈટ નશો. શહેરના નવયુવાન નવી નશાના ગિરફ્તમાં. હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ Z24 કલાકનું ઓપરેશન સફેદ નશા. જરા જુઓ, આ છે સામાન્ય દેખાતી વ્હાઈટનરની બોટલ. જરા જુઓ, વ્હાઈટનરની બોટલના લખાણમાં જે સચ્ચાઈ છુપાવાઈ છે તે સચ્ચાઈ યુવક અને યુવતીઓને નશાના રસ્તા પર લઈ જઈ રહી છે. વ્હાઈટનરની આ બોટલ નવયુવાનો પાસે કાળા કામ કરાવી રહી છે. આસાનીથી મળતી વ્હાઈટનરની આ બોટલ હવે નશાખોરો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. આ વ્હાઈટનરનો નશો કરવાથી ના તો પોલીસ પકડે છે કે ના તો નશો કરનારા નશાખોરોના માતા પિતાને આની ભનક લાગે છે. માત્ર 20-30 રૂપિયામાં આ વ્હાઈટનરની બોટલ સ્ટેશનરીની દુકાનમાં આસાનીથી મળી જાય છે.
જેથી આ નશાખોરો પણ બિંદાસ રીતે કરી રહ્યા છે નશો. ક્યા આપકા નશા કરતે હો? મેં બાઇટનર કા નશા કરતા હું, ડ્રગ્સ ભી કરતા હું, ગાંજા ભી પીતા હું, સબ ચીજ કરતા હું. આપકે હાથ મેં ક્યા હે અભી? યે થિનર. नाक से लिया, मुंह से लिया? नाक से भी लिया जाता है, मुंह से भी लिया जाता है, दोनों से खींच सकते हैं. कहाँ मिलता है ये और किस तरह खरीदते हैं और कितने का होता है नशा? बस 100 रुपये 50 रुपये का नशा होता है, ज़्यादा का नहीं. दुकान से खरीदते हैं, पी लेते हैं. ये जो थ्रीनर है, इसको पीने से मतलब किस तरह का नशा होता है, क्या होता है बॉडी में? बॉडी में ऐसा होता है, सुस्त पड़ जाती है बॉडी, बिल्कुल कुछ काम नहीं करने का मन करता है, बस यही पीने का मन करता है, यही पीता है, नशा करता है, बहुत नशा हो जाता है इससे. तुम्हारी उम्र कितनी है, कब से पीते हो तुम? मैं 13 साल का था जब से पीता हूँ, आज 20 साल की उम्र है मेरी. क्या क्या नशे किए हुए हैं? मैंने गांजा पिया है, पाउडर पिया है, MD की चाहिए, वाइटनर करा है, ये सोख करें बस. मतलब इसका इलाज भी करवाना है, तुम करवाना चाहते हो या करवाया है? नहीं करवाया है, करवाना चाहते. मतलब घर वालों को पता है कि नहीं पता है? तो क्यों नशा करते हो, किस किस रीज़न, कारण क्या है इसका? बस कुछ कारण नहीं, अपने शौक मौज करते हैं तो दोस्तों के साथ में बैठने उठने से हो गया ये काम. नशा छोड़ने की कभी ट्राई की है या छोड़ना चाहते हो या नशा करोगे? नहीं छोड़ना चाहते हैं नशा. તો ખાસ કરીને જોયું દ્રશ્યોમાં કે કઈ રીતે જે વાઇટનર જે થ્રીનર જે છે, આજકાલના જે માત્ર ટાબરિયાઓથી જે યુવાન અવસ્થામાં આવે છે, જે છોકરાઓ યુવતીઓ ખાસ કરીને, તે પણ હવે સ્ટેશનરી દુકાન પણ નશાનો હબ બની ગઈ હોય. માત્ર 20-30 રૂપિયામાં ઢીંચાક નશો, ના કોઈ જોખમ, ના કોઈ ગંધ, આસાનીથી મગજને કિક આપવાની ટ્રિક. નશાખોરો આ વાઇટનર ખરીદે છે અને વાઇટનરનો નાકથી નશો કરે છે. તમે તમારા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ નાના ટાબરિયા કેવી રીતે વાઇટનરનો નશો કરે છે. જરા જુઓ, સૌ પ્રથમ વાઇટનરને એક સફેદ કપડામાં નાખી તેને નાક વડે અને બાદમાં મોઢેથી સૂંઘે છે. વાઇટનરની આ સ્મેલ બંધાણીઓના મગજના તંતુઓને 440 વોટનો ઝટકો આપે છે અને તે રાજવા લાગે છે બ્રહ્માંડમાં. ટીવી સ્ક્રીન પર દેખાતા બંને નાના ટાબરિયા માત્ર 13 વર્ષના હતા ત્યારથી આ વાઇટનરનો નશો કરે છે. પહેલા આ ટાબરિયા ગાંજો અને ચરસનો નશો કરતા હતા, પરંતુ તે નશો મોંઘો થઈ જતા આ નશાખોરો વાઇટનરના નશા તરફ વળ્યા છે. ये वाइटनर है, पुलिस को मैं 13 तालची कर रहा हूँ और देखो उसको जैसे कर रहा हूँ. तो ये बताएगा लड़का कि किस तरह वाइटनर का इस्तेमाल किया जाता है, इसको नशा कैसे करते हैं और इसके मतलब पूछना चाहेंगे हम कि इसके करने के बाद क्या नशा होता है, बॉडी में क्या इफेक्ट आती है. कई लोग मतलब गांजा है, चरस है, ड्रग्स है, MD है, कोकीन है, उसका नशा करते हैं. पर जो आम तौर पर जो स्टेशनरी की दुकान है जहाँ छोटे बच्चे जो एक मतलब पेंसिल नोट के लिए जाते हैं, वो भी अब नशे का सामान बन चुकी है. वाइटनर है, जो वाइटनर का नशा होता है, हम इनसे पूछना चाहेंगे आपने वाइटनर का नशा किया, इससे मतलब बॉडी में किस तरह का नशा होता है? इसमें शांत हो जाता है इंसान, उसमें कुछ भी कर नहीं सकता, खाली मौज करना बस, यही चाहिए बोल, बस खाली मेरे को ये ला के दे दो बस, दूसरा कुछ नहीं सोचता. और ये मैं 13 साल से कर रहा हूँ. कितनी आसानी से ये वाइटनर और कहाँ से खरीदते हो? ये दुकान पे से खरीदता हूँ, जहाँ स्कूल की नोट और पेंसिल सब मिलती है वहाँ से लेता हूँ. किस तरह इस तरह मतलब पूछते हैं कोई तुम्हें कि पुलिस इसमें पकड़े जाने का डर नहीं रहता, तो किस तरह तुम कहाँ पे बैठ के पीते हो? ये कहीं भी कुछ चुपके से कहीं भी जाके पी लेते हैं हम लोग.
इसमें बॉडी जो वाइटनर है, बॉडी में क्या है? मगज में इफेक्ट आती है, दिमाग मगज में में आते डायरेक्ट क्या होता है? एकदम मगज भारी हो जाता है इससे। मतलब आगे भी नशा करोगे? और क्यों नशा करते हो? बस एक यूं ही शौक था, खाली एक दोस्त यार मैं सबको देख के देखा करते हो गए। कब पहली बार कौन सा नशा किया था और क्या हुआ था पहली बार? पहली बार मैंने ये गोलियां खाई थी, उसके बाद ये फिर व्हाइट नेशनल का चालू कर रहा था मैं। मात्र टाबरिया के युवानों ज नहीं, ऑपरेशन सफेद निशानी गिरफ्त में युवतियों पर आ चुकी छे। जी 24 कलाके करेला ऑपरेशन में घणी एवी युवतियों पण सामे आवी जे व्हाइटनर ना नशा में घणा वर्षो थी सपड़ायेली छे। आजे पण ते आ व्हाइटनर नो नशो करी रही छे, परंतु कैमरा सामे कई बोलवा तैयार नथी। स्कूल थी लई शहर नी प्रख्यात कॉलेजो अने इंस्टिट्यूट में व्हाइटनर ना नशाए पग पैसारो कर्यो छे। युवक युवतियों ना माता पिता अने स्कूल इंस्टिट्यूट पण आ नशा ना पग पैसारा थी अजाण छे। કેવી રીતે સફેદ નશાની કિક મારી યુવતીઓ પણ થઈ જાય છે ઢીંચાક, જો જીવતો જાગતો પુરાવો। એમડી ડ્રગ્સ કોકેઇન મિયાઓ મિયાઓ, અબ ઉસકે બાદ ગુજરાત ઓર ખાસ કરકે અમદાવાદ મેં દસ્તક દીધી હૈ વ્હાઇટનર ઓર થ્રીનર ને। ખાસ કરકે આજ જો છાત્રાએ હે, જો કોલેજ કે ઇન્સ્ટિટ્યૂટ કે કોલેજ કે લડકે લડકિયા હે, નશે કી ઓર બઢ રહા હૈ। ઓર ખાસ કરકે નવેમ્બર ડિસેમ્બર મેં જો લડકે લડકિયા ન્યૂ યર કો સેલિબ્રેશન કરને કે લિયે નશે કે રવાડે ચઢતે, ઉસમે ખાસ કરકે એક જો પીડિત લડકી હૈ જો અપના અનુભવ શેર કરેગી, હમ ઉનસે બાત કરના ચાહેંગે। ખાસ કરકે કુછ દિનો પહેલે હી અમદાવાદ પોલીસ ને કુછ એક લડકે કો ઓર એક સ્ટેશનરી માલિક કો ગિરફ્તાર કિયા વ્હાઇટનર થ્રીનર જૈસે ડ્રગ્સ લેતે। અભી તો જો બચ્ચે જહાં પે જો છાત્રાએ હોતી હૈ બચ્ચે હોતે એક સ્ટેશનરી કી દુકાન પે જાતે, આમ સ્ટેશનરી કી દુકાન માં થ્રીનર ઓર વ્હાઇટનર મિલતા હૈ તો ઉસસે ભી નશા હોતા હૈ। તો મેમ આપને ભી કિયા હૈ તો મતલબ કિસ તરહ કી ગંદી એક છાપ પડતી હૈ? બિલકુલ, યે હમારે સમાજ પર એક બહોત ગંદી છવિ કો દિખાતા હૈ, ક્યુંકિ इसे देखा जाए तो भारत का जो भविष्य है वो खतरे में है। और मेरे जैसे पता नहीं कितने छात्र छात्राएं हैं, ऐसे लोग हैं जो करियर बनाने के लिए निकलते हैं, पढ़ाई करने निकलते हैं और नशे की तरफ बढ़ जाते हैं। तो मैं तो यही चाहूँगी कि ये सब बंद हो जाए, अगर बिल्कुल ही ख़त्म हो जाए तो अच्छा है। तो उसके लिए हमें जो भी करना पड़े, कुछ भी अगर आपको हमारी कोई सहायता चाहिए, या नशा मुक्ति केंद्र तो अपना काम कर ही रहा है, लेकिन पब्लिक अवेयरनेस होनी बहुत ज़रूरी है। तो हमें ये पैगाम, मैं खासकर सभी टीनेजर्स को, यंगस्टर्स को ये पैगाम अपनी तरफ से देना चाहूँगी कि इससे सिर्फ लाइफ तबाह होती है और कुछ नहीं होता। बड़े बड़े इंस्टीट्यूट है, कॉलेज से, स्कूल्स है, वहाँ पे भी लड़के लड़कियाँ टीनेजर्स मतलब नशा, आपने भी ग्रुप सर्कल के साथ किया होगा, तो उन लोगों को भी आप कुछ एक मैसेज देना चाहेंगे? स्टॉप दिस राइट नाउ, बंद कर दो इसे, इससे कुछ फ़ायदा होने वाला नहीं है। आप जो करने जा रहे थे वो आप कभी नहीं कर पाओगे, और जो नहीं करना चाहते हो वो हो जाएगा। इससे आप अकेले सफ़र नहीं करते, आपकी फैमिली, आपके दोस्त, रिश्तेदार सब सफ़र करते हैं। अभी नशे से आप बिल्कुल मुक्त हो चुकी हैं? जी हाँ, मैं बिल्कुल मुक्त हो चुकी हूँ और अब मैं एक अच्छी हेल्दी लाइफ जी रही हूँ। ખૂબ જ સસ્તો અને સરળતાથી મળતો નશાનો આ સામાન ખૂબ જ ખતરનાક છે। જો આ નશાનું વેચાણ અટકાવવામાં નહીં આવે તો તેનો અંજામ આવનારી પેઢીઓને ભોગવવો પડી શકે છે। ઝી 24 કલાકના ઓપરેશન સફેદ નશાનો મકસદ ફક્ત શોર મચાવવાનો નહીં, તમને સાવચેત કરવાનો છે। સસ્તા નશાની જાળમાં ફસાયેલી પેઢીને કેવી રીતે મુક્ત કરાવી શકાશે તેનો છે। યુવક યુવતીઓમાં વધી રહ્યો છે વ્હાઇટનરના નશાનો ક્રેઝ, સફેદ નશાના ક્રેઝમાં બરબાદ થઈ રહ્યું છે યુવાધન। માતા પિતા થઈ જાઓ વ્હાઇટનરથી સાવધાન, તમારું બાળક તો નથી ને આ નશાનું શિકાર? બાળકની સ્કૂલ બેગમાં હોય વ્હાઇટનર તો થઈ જાઓ સાવધાન। દારૂ, ગાંજો, ચરસ અને હવે નાના ટાબરિયા હોય યુવક યુવતીઓ,
નવી પેઢીને લાગી છે વ્હાઇટનરના નિશાની કીક. આજકાલના ટાબરિયા નશો કરવા નવો કિમિયો અપનાવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી એક યુવક વ્હાઇટનરના નશામાં સપડાયો હોવાનું સામે આવતા જ યુવકના પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનરી માલિકની ધરપકડ કરી હતી. પરંતુ એક દુકાનદારને પકડવાથી વ્હાઇટનરના નશાની ચુંગાલમાંથી કેવી રીતે મુક્ત થઈ શકશે નવી પેઢી? વ્હાઇટનર જે 18 વર્ષથી નીચેના વ્યક્તિને આપી ના શકાય તે વેચતો હતો, તેમાં ગુનો દાખલ થયો છે, એની તપાસ ચાલુ છે. એમાં સ્ટોરના માલિકની ધરપકડ કરવામાં આવી છે અને 58 જેટલા વ્હાઇટનર કબજે લેવામાં આવ્યા છે. આ મુહિમમાં અમે જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો કે વ્હાઇટનરના નશાનું પ્રમાણ કઈ રીતે શહેરમાં વધ્યું, ત્યારે અમારી મુલાકાત ડ્રગ્સ અને નશા પર ઘણા સમયથી રિસર્ચ કરતા એજાઝ શેખ સાથે થઈ. એજાઝ શેખના ઇન્વેસ્ટિગેશન રિસર્ચ પ્રમાણે પોલીસે દારૂ અને ડ્રગ્સ પર લાલ આંખ કરતા શહેરમાં મળતા દારૂ અને ડ્રગ્સના ભાવ બમણા થઈ ચૂક્યા છે. બમણા ભાવે મળી રહ્યું છે અને તે પણ ખૂબ જ મુશ્કેલીથી. પરિણામે શહેરમાં વધ્યો છે સસ્તા અને સફેદ નશાનો કારોબાર. નશેને અપના રૂખ બદલા હૈ, ખાસ કરકે અહેમદાબાદ પોલીસ કે દ્વારા એક રેડ કરને મેં આતી હૈ, જો અહેમદાબાદ કે સ્લીમ એરિયા હૈ, વહાં સે વ્હાઇટનર વગેરા જો નશે કા સામાન હૈ, જે એક લડકા જો નશે કી લત પે ચડ જાતા હૈ વ્હાઇટનર, ઉસકો ખાસ કરકે અભી કે જો યુવા હૈ વો ડ્રગ કી ઓર ભી જુડે હૈ. અપને સાથ ડ્રગ એક્સપર્ટ એજાઝ શેખ હૈ, ઉનસે બાત કરના ચાહેંગે. એજાઝ જી, ખાસ કરકે બાત કી જાય તો પહેલે ભી બાત કીતી આપણને કે જો ડ્રગ થે, લેકિન અભી જો નયા નશા આ રહા હૈ, વ્હાઇટનર આ રહા હૈ, થ્રીનર આ રહા હૈ, આયોડેક્સ ઓર બામ આ રહા હૈ, જો ચીપ કહા જા સકતા હૈ, પહેલે તો ઉસકે બારે મેં બતાઈએ. દેખીએ, યે વૈસે કોઈ નયા નશા નહીં હૈ, ઉસકી કેટેગરી દેખેં તો વોલાટાઇલ સોલવેન્ટ્સ કી કેટેગરી મેં યે સબ નશે આતે હૈ, ઓર ઇસ તરહ કે નશે જ્યાદાતર જો પાએ જાતે હૈ વો ટીનેજ ઓર બચ્ચો મેં પાએ જાતે હૈ. દિલ્હી મેં બહોત બડા નંબર હૈ એસે બચ્ચો કા, ઓર અહેમદાબાદ મેં ભી આપ સિટી એરિયા મેં દેખેંગે તો કઈ સારે બચ્ચે અલગ અલગ તરહ કે સોલવન્ટ્સ લેતે હૈ. બટ હા, જો નયા એક જો ટ્રેન્ડ અભી જો દેખને કો મિલ રહા હૈ વો યે હૈ કે બચ્ચે પહેલે કોઈ ગેટવે ડ્રગ લેતે થે, ટોબેકો સે યા સિગરેટ સે અપના નશા શરૂ કરતે થે, ઓર ઉસકે બાદ ધીરે ધીરે એસે નશો કી તરફ શિફ્ટ હોતે થે. લેકિન અભી હમ યે દેખ રહે હૈ કે બચ્ચે સીધા બ્રેડ પર આયોડેક્સ લગા કે ખા રહે હૈ, વ્હાઇટનર લે રહે હૈ, અલગ અલગ તરહ કે સોલવન્ટ્સ લે રહે હૈ, થીનર સૂંઘ રહે હૈ. ઓર સિટી એરિયા મેં આપ દેખેંગે તો બચ્ચે વો ડૂચા બોલતે હૈ, બચ્ચે ઉનકો ઉસકો તો વો ડૂચા લેકર બચ્ચે ઘૂમતે રહેતે હૈ, તો ધીસ ઇઝ વેરી ડેન્જરસ આઈ થિંક. સામાન્ય વ્હાઇટનરની આ બોટલ લઈ શકે છે જીવ, વ્હાઇટનરનો નશો કરનાર થઈ શકે છે માનસિક રોગી. વ્હાઇટનર સૂંઘવાથી શ્વાસ લેવામાં પડે છે તકલીફ. ઝી 24 કલાકના ઓપરેશન સફેદ નશાની આ મુહિમમાં અમે જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો કે વ્હાઇટનરના નશાથી શરીરમાં શું અસર થાય છે, તો જાણવા મળ્યું કે વ્હાઇટનરનો નશો કરનારને સીધી અસર મગજમાં થાય છે. તેનું મગજ સુન્ન થઈ જાય છે અને શાંત પડી જાય છે. એજાઝ શેખનો દાવો છે કે ગુજરાતમાં 1 લાખથી વધારે લોકો સફેદ નશો કરી રહ્યા છે. આંકડો ગુજરાતના તમામ વાલીઓ માટે ખૂબ જ ચોંકાવનારો છે. ખાસ કરકે યું ભી કહા જાય કે જૂના નશા હૈ, લેકિન વેસ્ટર્ન અહેમદાબાદ મેં ભી ફલ ફૂલ રહા હૈ, લોગ લે રહે, બડે ઇન્સ્ટિટ્યૂટ સે લેકર સ્કૂલ્સ મેં ભી કાફી હાઈ પ્રોફાઇલ ઘર કે લડકે લડકિયા ભી ઇસમે જા રહે, તો કહીં ના કહીં એસા નહીં લગતા કે સોસાયટી બરબાદી કી ઓર જા રહી હૈ? બિલકુલ જા રહી હૈ. દેખીએ, મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ ને જો અપના સર્વે કરવાયા ઉસકે હિસાબ સે ગુજરાત મેં યે વોલાટાઇલ સોલવન્ટ્સ લેને વાલે કરીબ 1 લાખ સે જ્યાદા બચ્ચે હૈ સર્વે મેં, એમ્સ ને જો સર્વે કિયા થા ઉસમે. ઓર યે તો વો આંકડા હૈ કે જો રિપોર્ટ હુઆ હૈ, બટ અભી જો નયા જો યૂથ હૈ ઉસમે બહોત ફાસ્ટ ટ્રેન્ડ
चेंज हो रहे हैं। मतलब आज आप अगर किसी बच्चे से पूछेंगे तो वो बोलेगा कि हाँ मैं ई सिगरेट ले रहा हूँ, लेकिन वो एक महीने के बाद ऐसा कोई वॉलेटाइल सॉल्वेंट ले रहा होगा। गुजरात में एक ये इस वजह से भी है कि आई थिंक स्टिग्मा बहुत हो गया है और बच्चों के पेरेंट्स के साथ उनका डिसकनेक्शन हुआ है, उसकी वजह से वो कम्युनिकेशन नहीं हो रहा है पेरेंट्स और बच्चों के बीच में। तो बच्चों के जो ग्रुप्स हैं छोटे, जो सब कल्चर बन गया है बच्चों का, वो पूरा ग्रुप में इस तरह से अलग अलग सब्सटेंस ले रहे हैं। और क्योंकि अभी इसका ट्रेंड आया है वाइटनर का, थीनर का, तो अभी ये काफ़ी टाइम तक बच्चों में ये आप देखेंगे। जैसे कि दूसरे आपने इससे पहले देखा होगा कि कैनेबिस का एक पूरा कल्चर, सब कल्चर खड़ा हुआ था बच्चों में, उसके पहले ई सिगरेट का सब कल्चर खड़ा हुआ था। अभी थोड़ा ई सिगरेट का कम है, लेकिन अब ये जो वॉलेटाइल सॉल्वेंट्स है इसका एक सब कल्चर अहमदाबाद में भी खड़ा हुआ है। सफेद नशानी गिरफ्त में पहला तो सामान्य वर्ग ना लोको वसाया, पण हवे आ नशो हाई सोसायटी ना बाळको मां पण ट्रेंड थई रह्यो छे। સફેદ નશાને હવે અમીરોના બાળકો પણ ફેશન સમજવા લાગ્યા છે। આ વાઇટનર અને થ્રીનર કોટ વિસ્તાર બાદ શહેરના પોશ વિસ્તારમાં પણ પોતાનું સ્થાન બનાવી ચૂક્યો છે। શહેરની પ્રખ્યાત સ્કૂલો, કોલેજો અને ઇન્સ્ટિટ્યૂટમાં સફેદ નશો પગપેસારો કરી ચૂક્યો છે। વાઇટનર અને થ્રીનરના નશાની અસર લીવર અને કિડની ઉપર પણ થાય છે। સફેદ નશો જીવલેણ સાબિત થઈ શકે છે તેની ખબર ત્યારે પડી જ્યારે આપણી ચેનલે ડોક્ટર સાથે વાત કરી। यूजली जो मार्केट में इजीली अवेलेबल हो जाता है, वाइटनर है, थीनर है, डाइल्यूशन है, इसको बोलते हैं। अब इसका साइड इफेक्ट तो ऐसा होता है कि जो ब्रेन में केमिकल इम्बेलेंस कर देता है। जैसे उसमें वाइटनर जो होता है उसमें नेफ्था नाम का एक तत्व होता है, और जो थीनर होता है उसमें एक टोलविन नाम का तत्व होता है। जब वो दोनों को मिक्स करके सूंघा जाता है तो वो ब्लड के द्वारा अपने ब्रेन तक पहुंचता है, मगज में जाता है, तो उससे अपने जो मगज से जो इलेक्ट्रॉनिक सिग्नल निकलते हैं वो वीक हो जाते हैं, और इसके हिसाब से जो होता है, जो लेने वाला जो व्यक्ति है, सेवन करने वाला व्यक्ति है, उसकी हार्ट बीट बढ़ जाती है, उसको थोड़ी नींद आने लगती है, उसको जो पेन की जो फीलिंग है कम हो जाती है, सोचने की शक्ति कम हो जाती है, फीलिंग लेस हो जाता है, ज़्यादा कुछ सोच नहीं सकता, कुछ महसूस नहीं कर सकता। આ સફેદ નશાએ વાલીઓની ઊંઘ પણ હરામ કરી નાખી છે। સવાલ તેમના સંતાનોના ભવિષ્યનો છે। સ્ટેશનરીની દુકાનમાં મળતા સસ્તા નશાએ દરેક માતા પિતાની ચિંતા વધારી દીધી છે। પોતાના બાળકોને આ ખતરાથી બચાવવાનો એક જ રસ્તો છે, વાલીઓએ પોતાના બાળકો પર પૂરતું ધ્યાન રાખવું પડશે। સ્કૂલ, કોલેજ કે ટ્યુશનમાં બાળક શું કરે છે તેનું ધ્યાન રાખવું પડશે। બાળકોની સ્કૂલ બેગ ચેક કરવી પડશે। સ્કૂલ, કોલેજ અને ટ્યુશનના શિક્ષક પાસેથી બાળકની વર્તણૂકની માહિતી મેળવવી પડશે। જો અભી બચ્ચે હૈ વો સ્ટેશનરી કે દુકાન પે જાકે થીનર યા વાઇટનર યુઝ કરતે હૈ જો લેતે હૈ વહાં સે તો સ્ટેશનરી કી દુકાન પે જાકે ઉસકા બિલ લેના ચાહીએ। ગવર્નમેન્ટ થોડા ધ્યાન રખે ઉસકે ઉપર કિતના સ્ટોક દિયા હૈ वो स्टॉक और बच्चे को क्यों दिया है वो भी स्टेशनरी की दुकान वाले को थोड़ा ध्यान रखना चाहिए। माता पिता को भी किस तरह अपने बच्चों का ध्यान रखना चाहिए? माता पिता अगर चेक करेंगे बैग, अगर बैग के अंदर से निकलता है थीनर या वाइटनर तो उसको पूछना चाहिए कि क्यों ये तूने क्यों लिया है। स्कूल की भी हाँ, स्कूल के अंदर पेरेंट्स मीटिंग होती है तब पेरेंट्स को भी बताना चाहिए टीचर्स। સૌથી મોટી ચિંતા છે સ્ટેશનરીમાં મળતું વાઇટનર, તેનું વેચાણ તો ન અટકાવી શકાય અને તે બિલ વગર ન વેચાવવું જોઈએ। જો સ્ટેશનરીમાં વાઇટનરનું વેચાણ આધાર પુરાવા સાથે થશે તો જ જાણી શકાશે કે કોણ છે તેના અસલી ખરીદાર। ઓપરેશન સફેદ નશામાં અમે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે યુવા પેઢી કેમ આ પ્રકારના નશાનો સહારો લઈ રહી છે। આપણી ચેનલ ઝી 24 કલાક પહોંચી જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી પાસે, તો જાણો સફેદ નશાની ચુંગાલમાં ફસાયેલા યુવક યુવતીઓની સારવાર કરનારા મનોચિકિત્સક પાસેથી કે આખરે કેમ વાઇટનરની કીક મારી ઢીંચાક બની જાય છે નવી પેઢી। આ એક ગંભીર બાબત છે, કારણ કે આ નશો અથવા તો આ વસ્તુ વાઇટનર એવી બાબત છે કે જે તમે બહુ ઇઝીલી તમે એમ તમને મળી શકે છે, કારણ કે સ્ટેશનરીની શોપ પર જાઓ એટલે કોઈને પણ કંઈ પણ પૂછ્યા કર્યા વગર વાઇટનર આપી દેવામાં આવે છે, અને ઓબ્વિયસલી કારણ કે એનો ઉપયોગ જ એવો છે એટલા માટે મળી જાય।
પણ તકલીફ એ છે કે આ 15-30 ml બોટલમાં આવતું આ વ્હાઇટનર જે છે એ બહુ લઈ જવા માટે બહુ સરળ પડે છે. બીજું, એનો નશો જ્યારે કરે છોકરાઓ ત્યારે એની કોઈ સુગંધ કે ગંધ આવતી નથી, એના કારણે આસપાસના લોકોને ખબર પડતી નથી. બીજું એ છે કે જ્યારે પણ આવો નશો થાય છે ત્યારે એ પછી ધીરે ધીરે એની માત્રા વધતી જાય છે. અને ખાસ વાત તો એ છે કે પહેલાં તો કેરળમાં અને મુંબઈમાં અને દિલ્હીમાં આવું બધું હતું, પણ હવે અમદાવાદમાં આ થવું એ બહુ ગંભીર બાબત છે. એટલે છોકરાઓ જે છે એમની કાર્યક્ષમતા પર બહુ ભયંકર અસરો થાય છે. જેમ કે ભણતી વખતે એ લોકો ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, એમની યાદશક્તિ જે છે એ ડિસ્ટર્બ થાય છે, લોંગ ટર્મ મેમરી ડિસ્ટર્બ થાય છે, એઓ પોતે ફેન્ટેસી વર્લ્ડમાં રહેવા માંડે છે. એટલે પોતાના જ વિચારોમાં, પોતાની જ એક આખી દિવા સ્વપ્નોમાં રહેવા માંડે છે. ક્યારેક ભ્રમણાઓ થાય છે એમને, ક્યારેક ગુસ્સો ચીડિયાપણું આવું બધું થાય છે, ક્યારેક સાવ ડિપ્રેસ થઈ જાય છે, તો ક્યારેક એન્ઝાયટી એટલે કે વ્યગ્રતા એમનામાં જોવા મળે છે. આ બધા લક્ષણો જોવા મળે છે. એટલે આ બહુ ભયંકર એક એડિક્શન છે, કારણ કે એ બહુ સરળતાથી પકડાતું નથી, એટલા માટે ખતરનાક છે. ખરેખર હવે આ અહેવાલ બાદ સરકાર અને તંત્ર આ ખુલ્લેઆમ વેચાઈ રહેલા નશા પર ક્યારે કાબુ મેળવશે? જો આમને આમ આવી જ રીતે આ ખુલ્લો નશો વેચાતો રહેશે તો કેટલા માતા પિતાના લાડલાઓ અને લાડકવાઈઓ પણ આ નશામાં પોતાનું જીવન અને કારકિર્દી ખરાબ કરી નાખશે? જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ. તો શહેરમાં નવા નશાની દસ્તક, ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ બાદ નવા નશાની દસ્તક. તમે એક બાળકના પિતા છો તો આ ખબર તમારા માટે છે, તમે એક દુકાનદાર છો તો આ ખબર તમારા માટે છે. આ નશો છે વ્હાઇટ, એટલે કે આ સફેદ નશો છે. સ્ટેશનરીની દુકાનમાં ખુલ્લેઆમ મળે છે આ વ્હાઇટ નશો. યુવક યુવતીઓમાં વ્હાઇટનરના નશાનો ક્રેઝ વધી રહ્યો છે. સફેદ નશાના ક્રેઝમાં બરબાદ થઈ રહ્યું છે યુવાધન. માતા પિતા વ્હાઇટનરથી સાવધાન થઈ જાઓ. તમારું બાળક આ નશાનું શિકાર તો નથી ને તે જાણી લો. બાળકની સ્કૂલ બેગમાં હોય વ્હાઇટનર તો થઈ જાઓ સાવધાન. દારૂ, ગાંજો, ચરસ અને હવે નાના ટાબરિયા હોય, યુવક યુવતીઓ હોય, નવી પેઢીને હવે વ્હાઇટનરના નશાથી કીક લાગી રહી છે. આજકાલના ટાબરિયા નશો કરવા માટે આ નવો કીમિયો અપનાવી રહ્યા છે. સામાન્ય વ્હાઇટનરની આ બોટલ જીવ પણ લઈ શકે છે. આ વિશે વાતચીત કરવા માટે ન્યૂઝ રૂમથી અમારા સંવાદદાતા જાવેદ સૈયદ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી જાવેદ, સફેદ નશાની અંદર હવે જે શહેરના જે બાળકો જે છે, કિશોર અવસ્થાથી લઈ અને યુવા અવસ્થા સુધીના જે બાળકો છે તે પણ તેની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. કેટલું આસાનીથી આ સફેદ નશો મળી જાય છે અને કેટલા યુવાનો તેની જાળમાં સપડાઈ રહ્યા છે? ચોક્કસ જીલન જી, 24 કલાકની જે એક મોહિમ હતી ગત જુલાઈ મહિનામાં, જે શહેર કોના કોટ વિસ્તારથી માંડીને વેસ્ટ અને અમદાવાદમાં જે એમડી ડ્રગ્સનો નશો લોકો કરી રહ્યા હતા, તેનાથી પોલીસ પણ અજાણ હતી, લોકો પણ અજાણ હતા અને વાલીઓ પણ ખાસ કરીને અજાણ હતા. આ જે નશો હતો, એમડીના નશા બાદ હવે નવા નશાએ દસ્તક આપી છે. નવો તો ના કહી શકાય, ચોક્કસથી પહેલાં જે સ્ટ્રીટ ડ્રગ હતું, જેમ કે એમડી ડ્રગ્સથી માંડીને થ્રીનર અને વ્હાઇટનર, જે લોકો મધ્યમ વર્ગને મજૂર લોકોમાં જે ખાસ કરીને વ્યસન વધારે હતું, તે હવે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં પહોંચી ગયું છે. જી 24 કલાકે જે બીજી મોહિમ ચાલુ કરી છે પોતાની, તેમાં ખાસ કરીને જે થ્રીનર અને વ્હાઇટનર સામાન્ય જે બુક સ્ટોલ હોય, સ્ટેશનરી દુકાનો, તેમાં મળી જાય છે. 20-30 રૂપિયાની એક બોટલ અને વ્હાઇટનર આવે છે, તેમાંથી જે લોકો નશો કરે. ખાસ કરીને હું બતાવવા માગીશ કે આ એક સામાન્ય જે હાર્ડવેરની દુકાનો, તેમાં આ નશો માત્ર 30 રૂપિયામાં મળી જાય છે. અને જે લોકો જે છે, લોકો આના રવાડે ચડી ગયા છે. ખાસ કરીને બીજી વાલીઓને, ખાસ કરીને લાલબત્તી સમાન આ કિસ્સો, અને કહી શકાય કે જે વ્હાઇટનર છે, 20 રૂપિયામાં વળતો આ વ્હાઇટનર હવે નશાનો સામાન બની ચૂક્યો છે. ખાસ કરીને જો વાત કરવા જઈએ જીલન હવે આ નશાની, તો નશાએ માત્ર કોટ વિસ્તારથી લઈને એસજી હાઈવેથી માંડીને વેસ્ટર્ન અમદાવાદમાં બી પોતાનો પગ પેસારો કરી ચૂકી છે. જે જી 24 કલાકે પોતાની મોહિમ શરૂ કરી હતી, તેમાં ખાસ કરીને શહેરના કોટ વિસ્તારથી લઈને જે મોટી મોટી અમદાવાદની જે યુનિવર્સિટી છે અને કોલેજીસ છે અને સ્કૂલ શાળાઓ છે, તમામ જગ્યાએ પોતાનું રિયાલિટી ચેક કર્યું.
તેમાં કેટલાક યુવક યુવતીઓ પોતે કન્ફેસ કર્યું હતું, કબૂલાત કરી હતી કે તે પોતે વ્હાઇટનર અને થ્રીનરનો નશો કરે છે. ચોક્કસથી એવું કહી શકાય કે જે વ્હાઇટનર અને થ્રીનરનો જે નશો જે છે હવે વેસ્ટર્ન અમદાવાદમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. આના પર નિયંત્રણ કઈ રીતે કરવું એ પોલીસનો સૌ મોટો યજ્ઞ પ્રશ્ન છે, કારણ કે આના પર કોઈ ગુનો દાખલ કે કઈ રીતે કરવો છે સૌથી મોટો પોલીસ માટે સવાલ છે. ચોક્કસથી બે જે 15 દિવસ પહેલાં બાપુનગર વિસ્તારમાં જે એક યુવક જે છે વ્હાઇટનરના નશામાં એડિક્ટ થઈ ગયો હતો, તેમાં ખાસ કરીને તેના જે માતા પિતાને જાણ થઈ ગઈ હતી કે જે વ્હાઇટનરનો નશો વગર તે નથી રહી શકતો, તો તેના પિતાએ ચોક્કસ બાપુનગર પોલીસ મથકમાં જાણ કરી હતી અને સ્ટેશનરીના માલિકને ધરપકડ કરી હતી. ત્યારબાદ ત્યાં સમગ્ર જે નશો કઈ રીતે લોકો કરે છે અને કઈ રીતે સગીરોને યુવકો નશામાં જે લોતપોત થઈ ગયા છે તેમાં ચોક્કસથી સામે આવ્યું હતું. ત્યારબાદથી જી 24 કલાકે પોતાની મુહિમ જે છે મુહિમ શરૂ કરી હતી. શહેરના કોર્ટ વિસ્તારથી લઈને SG હાઈવે અને યુનિવર્સિટી કોલેજ શાળાઓમાં તમામ જગ્યાએ એક રિયાલિટી ચેક અને સ્ટિંગ ઓપરેશનો કર્યા હતા, તેમાં ખાસ કરીને અમુક જે યુવતીઓ છે યુવતીઓ પોતે વ્હાઇટનર અને થ્રીનરથી કઈ રીતે બંધાણી થઈ ગઈ છે, ખાસ કરીને આ જે નશો જે છે વ્હાઇટનર અને થ્રીનરનો 16-17 વર્ષથી જે યુવક યુવતીઓ છે તેને લઈને 30 વર્ષના જે યુવક યુવતીઓમાં પણ જોવા મળી રહ્યા છે. ચોક્કસથી વાલીઓ હવે ચોક્કસથી આ ધ્યાન રાખવું પડશે કે કઈ રીતે પોતાનો જે બાળક જે છે માત્ર દારૂ ચરસ કે ડ્રગ્સના નશામાં નહીં પણ થ્રીનર અને વ્હાઇટનરના નશામાં હવે જે છે લાગી ગયો છે. અને ચોક્કસથી જી 24 કલાકે જે મુહિમ ચાલુ કરી છે કે જે બાળકો છે બાળકો વ્હાઇટનર અને થ્રીનરના નશામાં મસ્ત થઈ ગયા છે ત્યારે ચોક્કસથી પોલીસે આના પર પોલીસે કઈ રીતે કાર્યવાહી કરવી જોઈએ એક મોટો પ્રશ્ન છે. બિલકુલ જાવેદ, ખૂબ જ ચિંતાજનક બાબત છે. ખાસ કરીને એ પણ જાણવું જરૂરી છે કે જે સ્ટેશનરીના દુકાનદારો જે છે જે વ્હાઇટનર અને થીનર વેચે છે શું તેઓ આ બાબતથી અજાણ છે કે પછી તેમને ખબર છે કે તેનો નશો થતો હોય છે અને તેના માટે જે યુવાનો જે છે તેને ખરીદી રહ્યા છે. સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે થીનર અને વ્હાઇટનરનો નશો આ યુવાનો કેવી રીતે કરતા હોય છે. ચોક્કસથી જીલન જે સ્ટેશનરીના માલિકો છે ત્યાં નાના નાના ભૂલકાઓ ખાસ કરીને જે વ્હાઇટનર છે વ્હાઇટનર લેવા છે, પરંતુ ચોક્કસથી સ્ટેશનરીના માલિકને ખબર નથી હોતી કે તે પોતાને સ્કૂલના પ્રોજેક્ટ માટે તે વ્હાઇટનર લઈ જઈ રહ્યો છે કે નશા કરવા માટે. મહત્ત્વની વસ્તુ છે કે આના પર ચોક્કસથી નિયંત્રણ લાવવું પડે કે જે વ્હાઇટનર જે છે તે કયા કારણોસર ને કયા કામ માટે જે વિદ્યાર્થી છે બાળક છે યુવક છે સગીર છે કયા કારણોસર લઈ જાય છે ચોક્કસ તેના પર નજર રાખવી જોઈએ, પૂછપરછ કરવી જોઈએ. બીજી નોંધનીય બાબત એ છે કે જે જે વાલીઓ જે છે પોતાના આ જે સંતાનોને મોટી મોટી યુનિવર્સિટી કોલેજ અને શાળાઓમાં મોંઘાદાટ ટ્યુશન રાખે છે અને ચિંતા નથી કરતા, પરંતુ ચોક્કસથી તેની બેગ પણ ચોક્કસથી ચેક કરવી પડે કે તે પોતે પોતાની બેગ છે પોતાના બાળકોની બેગમાં વ્હાઇટનર છે વ્હાઇટનર કયા કારણોસરથી યુઝ કરે છે, તે જે વ્હાઇટનર છે નશા કરવા માટે તો યુઝ નથી કરતો. ચોક્કસથી એ 24 કલાકે જે મુહિમ ચાલુ કરી તેમાં કેટલાક જે નાના નાના ટાબરિયાઓ છે પોતે વ્હાઇટનર બેગમાં રાખે છે અને વ્હાઇટનરથી નશો કરતા પણ સામે આવ્યું હતું. ચોક્કસથી કેટલીક વસ્તુઓ બતાવવા જેવી નથી કે જે નાના નાના 15-16 વર્ષના જે ટાબરિયાઓ હતા તે પણ નશો કરતા જી 24 કલાકના કેમેરામાં કેદ થયા હતા, પરંતુ લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય. આ જી 24 કલાક દ્વારા જે પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે તેમાં જે વાલીઓ છે વાલીઓની ચિંતા ચોક્કસથી વધી શકે છે, કારણ કે જે પહેલાં જે હતું કે દારૂ ચરસ અને ડ્રગ્સના નશામાં જે યુવક યુવતીઓને સગીરો બંધાવતા હતા, પરંતુ જે વ્હાઇટનરનો આ નશો જે છે કોઈ જગ્યાએ ખરીદવા કોઈ એવું જરૂરી નથી કે દારૂની જે બોટલ જે છે લાખોમાં તકે આ એક સ્ટેશનરીની દુકાનમાં મળતો સામાન્ય જે વ્હાઇટનર લઈને નશો કરી શકાય છે. ચોક્કસથી પોલીસ અને જે શાળાઓ અને જે વાલીઓ છે તેમને ચોક્કસથી ધ્યાન રાખવું પડશે કે જે પોતાનો જે બાળક છે જે બાળક કયા નશામાં હાલ લાગી ગયો છે. જી જી બિલકુલ જાવે, તમારી સાથે જોડાયેલા રહેજો, આગળ પણ આ મુદ્દે વાતચીત કરીશું. તો બંધાણીઓની દુનિયામાં સફેદ નશાએ હવે દસ્તક દીધી છે, નશાખોરોને મળી ગયો છે નશાનો નવો સામાન. તો આજે ઓપરેશન વ્હાઇટમાં અમે કરવા જઈ રહ્યા છીએ નશાના સોદાગરોનો પર્દાફાશ. શહેરમાં નવા નશાની દસ્તક, દારૂ ગાંજો ચરસ અને MD ડ્રગ્સ બાદ નવા નશાની દસ્તક. સ્ટેશનરી દુકાનમાં ખુલ્લેઆમ મળે છે વ્હાઇટ નશો.
શહેરના નવયુવાન નવી નશાના ગિરફ્તમાં. હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ઝી ચોવીસ કલાકનું ઓપરેશન સફેદ નશા. જરા જુઓ, આ છે સામાન્ય દેખાતી વ્હાઇટનરની બોટલ. જરા જુઓ, વ્હાઇટનરની બોટલના લખાણમાં જે સચ્ચાઈ છુપાવાઈ છે તે સચ્ચાઈ યુવક અને યુવતીઓને નશાના રસ્તા પર લઈ જઈ રહી છે. વ્હાઇટનરની આ બોટલ નવયુવાનો પાસે કાળા કામ કરાવી રહી છે. આસાનીથી મળતી વ્હાઇટનરની આ બોટલ હવે નશાખોરો માટે આશીર્વાદરૂપ બની ગઈ છે. આ વ્હાઇટનરનો નશો કરવાથી ના તો પોલીસ પકડે છે કે ના તો નશો કરનારા નશાખોરોના માતા પિતાને આની ભનક લાગે છે. માત્ર 20-30 રૂપિયામાં આ વ્હાઇટનરની બોટલ સ્ટેશનરીની દુકાનમાં આસાનીથી મળી જાય છે, જેથી આ નશાખોરો પણ બિંદાસ રીતે કરી રહ્યા છે નશો. ક્યા આપકા નશા કરતે હો? મેં વ્હાઇટનર કા નશા કરતા હું, ડ્રગ્સ ભી કરતા હું, ગાંજા ભી પીતા હું, સબ ચીજ કરતા હું. આપકે હાથ મેં ક્યા હૈ અભી? યે થિનર. નાક સે લિયા, મુંહ સે લિયા? નાક સે ભી લિયા જાતા હૈ, મુંહ સે ભી લિયા જાતા હૈ, દોનો સે ખિસ સકતે. કહા મિલતા હૈ યે ઓર કિસ તરહ ખરીદતે ઓર કિતને કા હોતા હૈ નશા? બસ 100 રૂપિયે 50 રૂપિયે કા નશા હોતા હૈ, જ્યાદા કા નહીં. દુકાન સે ખરીદતે પી લેતે. યે જો થ્રીનર હૈ, ઇસકો પીને સે મતલબ કિસ તરહ કા નશા હોતા હૈ, ક્યા હોતા હૈ બોડી મેં? બોડી મેં એસા હોતા હૈ, સુસ્ત પડ જાતી હૈ બોડી, બિલકુલ કુછ કામ નહીં કરને કા મન કરતા હૈ, બસ ગઈ પીને કા મન કરતા હૈ, ગઈ પીતા હૈ, નશા કરતા હૈ, બહુ નશા હો જાતા હૈ ઇસસે. તુમ્હારી ઉમર કિતની હૈ ને કબ સે પીતે હો તુમ? મેં 13 સાલ કા થા જબ સે પીતા હું, આજ 20 સાલ કી ઉમર હૈ મેરી. ક્યા ક્યા નશે કિયે હુએ હૈ? મેને ગાંજા પિયા હૈ, પાઉડર પિયા હૈ, MD કી ચી હૈ, વ્હાઇટનર કરા હૈ, ગઈ સોક કરે બસ. મતલબ ઇસકા ઇલાજ ભી કરવાને તુમ કરવાના ચાહતે હો યા કરવાયા હૈ? નહીં કરવાયા હૈ, કરવાના ચાહતે. મતલબ ઘર વાલો કો પતા હૈ કે? નહીં પતા. તો ક્યું નશા કરતે હો? કિસ કિસ રીઝન, કારણ ક્યા હૈ ઇસકા? બસ કુછ કારણ નહીં, અપને શોક મોજ કરતે હૈ તો દોસ્તો કે સાથ મેં બેઠને ઉઠને સે હો ગયા કે કામ. નશા નશા છોડને કી કભી ટ્રાય કી હૈ યા છોડના ચાહતે હો યા નશા કરોગે? નહીં નહીં, છોડના ચાહતે હૈ નશા. તો ખાસ કરીને જોયું દ્રશ્યોમાં કે કઈ રીતે જે વ્હાઇટનર જે થ્રીનર જે છે આજકાલના જે માત્ર ટાબરિયાઓથી જે યુવાન અવસ્થામાં આવે છે જે છોકરાઓ યુવતીઓ ખાસ કરીને તે પણ હવે સ્ટેશનરી દુકાન પણ નશાનો હબ બની ગઈ હોય. તો આ સફેદ નશો કેટલો ખતરનાક છે, અમારા સંવાદદાતા જાવેદ આપણી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે. જી જાવેદ, સફેદ નશો જેના વિશે માતા પિતાની જો વાત કરવામાં આવે તો તેમને કેટલી જાણકારી છે આ નશા વિશે, અને ખાસ તો તે કેટલું નુકસાનકારક છે બાળકોના સ્વાસ્થ્યને, યુવાનોના સ્વાસ્થ્યને કેટલી ખરાબ અસર કરી શકે છે? ચોક્કસથી જીલન જી 24 કલાક દ્વારા જે મુહિમ MD ડ્રગ્સની મુહિમ કર્યા બાદ જે ખાસ કરીને શહેરના કોટ વિસ્તારથી લઈને વેસ્ટર્ન અમદાવાદમાં એક મુહિમ શરૂ કરવામાં હતી, તેમાં ખાસ કરીને જે સ્કૂલમાં ભણતા સગીરોથી લઈને કોલેજમાં અને યુનિવર્સિટીમાં ભણતા યુવક યુવતીઓ તમામ પર રિયલિટી ચેક કરવામાં આવતો. તેમાં ખાસ કરી સામે આવ્યું હતું કે જે 60-65% જે સગીરોથી લઈને યુવાન અવસ્થામાં જે યુવક યુવતીઓ છે ખાસ કરીને તે વ્હાઇટનરને થ્રીનરનો નશો કરતા સામે આવ્યું હતું. ખાસ કરીને જે વ્હાઇટ નો નશો સ્ટેશનરી દુકાનમાં આસાનીથી મળી જાય છે જેના પર ન તો પોલીસની નજર હોય છે ન તો વાલીઓની નજર હોય છે. બીજી મહત્વની બાબત એ છે કે જે પહેલાં દારૂના નશામાં જે લોકો મસ્ત રહેતા હતા તેમાં ખાસ કરીને જે મોંઘો દાડ નશો હતો ડ્રગ્સનો, તે બાદ હવે આ સામાન્ય અને નજીવી કિંમતે મળતો સ્ટેશનરી દુકાનમાં મળતો નશો વ્હાઇટનર હવે આસાનીથી મળી જાય છે. તેમાં જે યુવક યુવતીઓ છે, હાલ યુવાધન છે, યુવાધન ખાસ કરીને વાત કરીએ તો યુવાધન પણ આ નશામાં બરબાદ થઈ રહ્યો છે. જે એક સામાન્ય સ્ટેશનરીની દુકાન હોય તેમાં જે યુવક યુવતી કે સગીર જે છે, સગીર પોતે લેવા જાય છે વ્હાઇટનર, તેને આસાનીથી મળી જાય છે. જે બાપુનગરનો એક છોકરો હતો તે પણ આ નશામાં હાલ એડિક્ટ થઈ ગયો હતો, તે સામે આવ્યો હતો. તેમાં બાપુનગર પોલીસ એક
યુવક સ્ટેશનરી માલિકની ધરપકડ કરી હતી. તેમાં ખાસ કરીને જો હવે જે લાલબત્તી સમાન એક જે બાપુનગરનો જે કિસ્સો છે, તમામ વાલીઓ માટે છે કે પોતાનો જે બાળક જે છે સ્કૂલમાં કોલેજમાં કે ટ્યુશનમાં અન નશામાં છે કે નહીં તે ચોક્કસપણે તેની કાળજી રાખવી બહુ મહત્ત્વની બાબત કહી શકાય. બીજી વસ્તુ, આ સમગ્ર રિયાલિટી ચેક દરમિયાન જે ડ્રગ્સ એક્સપર્ટ છે એજાજ શેખ અને જે ડૉક્ટર જે છે તેમના સાથે રમીજ કાજી સાથે બી ચોક્કસથી વાત કરી હતી, જે વાઇટનર જે નશો જે છે નશા કરવાથી સીધો જે તેની અસર જે છે સૌથી પહેલાં તો દિમાગમાં થાય છે, મગજમાં થાય છે. મગજમાં ખાસ કરીને તેના જે ખાસ કરીને તેની જે સ્મેલ છે, સ્મેલ લેવાથી જે નશો કરનાર જે યુવાન કે યુવતી કે સગીર જે ખાસ કરીને તે શાંત પડી જતા હોય છે અને તેનું બ્લડ પ્રેશર જે છે બ્લડ પ્રેશર વધી જતું હોય છે, જેના કારણે તે કોમામાં પણ જઈ શકે છે અને તેનું થોડાક સમયમાં નશો કરવાથી મોત પણ થઈ શકે છે. બીજી વાત કરવા જઈએ તો જે ડ્રગ્સ એક્સપર્ટ છે એજાજ શેખ, તેમના ખાસ કરીને જણાવ્યું હતું, તેમણે આંકડાકીય માહિતી ખાસ કરીને આપી હતી કે જે સ્ટ્રીટ નશોથી લઈને વિસ્ટન અમદાવાદમાં આ નશો કરવામાં જે આવી રહ્યો છે, 1 લાખથી વધુ જે છે લોકો ડ્રગ્સ ગાંજો અને જે વાઇટનર અને થ્રીનર તેના નશામાં હાલ સપડાઈ ચૂક્યા છે. ચોક્કસથી બીજી મહત્ત્વની બાબત છે કે નશામુક્તિ કેન્દ્રમાં પણ આનો ઇલાજ કરવામાં આવે છે, પરંતુ બીજી મહત્ત્વની વસ્તુ છે કે સગીરો પણ આ નશામુક્તિ કેન્દ્રમાં આવે છે પોતાના ઇલાજ કરવા માટે. પરંતુ ચોક્કસથી જે મહિલાઓ માટે ખાસ કરીને કોઈ પણ એવો મહિલા જે નશામુક્તિ કેન્દ્ર છે હાલ બનાવવામાં નથી આવ્યું, સરકારે આ બાબત પર ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ. જી બિલકુલ જાવેદ, અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે સફેદ નશાની અમે વાત કરી રહ્યા છીએ, દેશ અને દુનિયાની અંદર લોકો અનેક પ્રકારના નશા કરતા હોય છે, દારૂ સિગરેટ ચરસ ગાંજો એમડી ડ્રગ્સ નું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ લોકો સફેદ નશો પણ કરતા થયા છે. નોટના એક પેજ પર લખાણમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો વ્હાઇટનરનો ઉપયોગ કરીએ છીએ, આ જ વ્હાઇટ ઇંકનો ઉપયોગ નશો કરવા માટે પણ થતો હોય છે, જેને લઈને ઝી 24 કલાકે ખાસ રિયાલિટી ચેક કર્યું. આજનો યુવા વર્ગ અલગ અલગ પ્રકારના નશા કરતો હોય છે. અલગ પ્રકારના નશાની અંદર વ્હાઇટનર જે બોલપેનથી લખેલી વસ્તુ હોય છે તેને ભૂસવામાં થતોનો ઉપયોગ થતો હોય છે, તેનો પણ નશા તરીકે ઉપયોગ થતો હોય છે. આપણે એક સ્ટેશનરી દુકાને આવીએ છીએ અને સ્ટેશનરી દુકાને આપણે વ્હાઇટનર તેમની પાસે માગીશું. કયા પ્રકારનું વ્હાઇટનર છે, કઈ રીતનું છે તેમનું શું, મને એક વ્હાઇટનર બતાવો, કયા કયા વ્હાઇટનર આપની પાસે છે? અચ્છા, બીજું વ્હાઇટનર જોકાય છે કે અલગ અલગ પ્રકારના વ્હાઇટનર એમની પાસે છે. પેલું બોટલમાં એક વ્હાઇટનર આવે છે, જે બે બોટલ આવતી હતી, બોટલ નથી રાખતી. કયા પ્રકારના વ્હાઇટનર છે? આ સાહેબ સાદા છે અને ગવર્મેન્ટમાં અને ઓફિસમાં ઉપયોગ થાય છે અને આની અંદર કંઈ પણ નશો આવતો નથી. લોકો કહેવા જ છે કે નશો તો, પણ વ્હાઇટનર મતલબમાં ભૂલથી થઈ ગયું હોય અને એને ચેકવા માટે કરીને આ વ્હાઇટનર છે. આ ફેબર કેસ્ટલ કંપનીનો છે, આ સિવલી અનુપમ વાલાનો છે અને આટલાઈન કંપની. હા, જે લિક્વિડ આવે છે આની અંદર, આ બધી અંદર એ લિક્વિડ સૂંઘીને નશો ના કરી શકાય? ના કરી શકાય. ખાલી સાહેબ આનો કહેવત છે કે લોકો કરી શકે, પણ આનો થતો નથી ઉપયોગ, કોઈ પણ કરતા નથી આની અંદર. બતાવશો આનો સુગંધ આવે છે કે એમાંથી સ્મેલ આવે છે કે નથી આવતી, જરા કોઈ કાગળની ઉપર લખીને જોઈ શકાય છે. જે વ્હાઇટનર છે તેનાથી જે શબ્દો લખ્યા હતા, અક્ષર લખ્યા હતા બોલપેનથી. અચ્છા, પ્રકારની સીધી સ્મેલ અમને આવતી નથી. અત્યારે જૂના જે વ્હાઇટનર આવતા હતા જે બે બોટલ ની અંદર, હા, એમાં શું હતું? કોરસ કંપની ની અંદર બનાવતા હતા કંપની, એની અંદર બે લિક્વિડ ભેગા આવતા, એ મિક્સ કરી અને રૂમાલ ની અંદર વેલા નશો કરતા હતા, પણ અમને ખ્યાલ નહોતો કે નશો કરતા હતા, પણ એ લોકોએ કંપનીને ખબર પડી અને પોલીસવાળાને કંઈ બીને ખબર પડી એટલે કંપનીએ બેન્ડ મારી દીધો, એટલે બનાવતા બંધ થઈ ગયા છે. હજી સુધી એ લોકોએ બનાવ્યા નથી. તો આપ જો કહે છે કે અત્યારે જે વ્હાઇટનર મારી પાસે છે એ ઘડી વ્હાઇટનર અમને બતાવે છે, બીજા પણ એનો સીધો કોઈ ઉપયોગ જે નશા છે એ બાબતમાં કરવામાં આવે છે એવું દુકાનદારના ધ્યાનમાં પણ નથી, અને અમે આની જે સ્મેલ છે તે પણ લીધી છે, એ પણ કોઈ નશાની હોય તેવું દેખાતું, પરંતુ કેટલાક લોકો આની અંદર કોઈ બીજું લિક્વિડ ફોર્મ અથવા તો કોઈ બીજી લિક્વિડ નાખીને તેનો નશા તરીકે ઉપયોગ કરતા હોઈ શકે છે. પરંતુ જે પ્રકારે નશાખોરી તરફ યુવાધન જઈ રહ્યું છે, નશો કરી રહ્યું છે, અલગ અલગ તરકીબો
અપનાવતા હોય છે, અલગ અલગ ટેકનિક વાપરતા હોય છે, અને તેને લઈને જે વ્હાઇટનર છે તેનો ઉપયોગ પણ કેટલાક યુવાનો, કેટલાક લોકો નશા તરીકે કરતા હોય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે ખાસ જરૂરી છે. કેમેરામેન રાકેશ ગિરાજ સાથે તેજસ મોદી, Zee 24 કલાક, સુરત. ઓપરેશન સફેદ નશામાં આજે વાત કરી. જે લોકો આ વ્હાઇટનરનો નશો કરે છે પરંતુ ક્યાંક તેની હાનિકારક જે અસરો છે તે શરીર ઉપર થતી હોય છે, ખાસ કરી આ જે પ્રકારના વ્હાઇટનર છે તે સ્કૂલ અને સ્ટેશનરી સાથે મળતા હોય છે, ત્યારે આજે કેટલાક યુવાનો જે છે તે હજી સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરે છે. એક વડીલ પણ છે આપણી સાથે જે એક પિતા તરીકેનું ફરજ બજાવે છે, પરંતુ તેમને પણ પૂછીશું કે ખરેખર આ જે નશો છે તે કેટલો શરીર માટે હાનિકારક છે, તેને કઈ રીતે વેચવો જોઈએ, તેમનું આ બાબતે શું કહેવું છે. સૌથી પહેલાં આપને પૂછવા માગીશ કે અત્યારે હાલ જનરલી જે સ્ટેશનરીમાં વ્હાઇટનર મળતું હોય છે, ઇરેઝર મળતું હોય છે, તે ઇઝી અવેલેબલ થઈ જતું હોય છે, એ ખરેખર ઇઝી અવેલેબલ ના થાય અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે આપ શું માની રહ્યા છો? એ અત્યારે જે વ્હાઇટનર નાના છોકરાઓને પણ વેચાય છે એ હવે એમને એવું કરવું જોઈએ કે 18 વર્ષથી ઉપરના જ વ્યક્તિને વેચે, જેથી કરીને નાના છોકરાઓ માટે અવેલેબલ ના થાય. અને જો એ સ્ટેશનરી કે એમાં મળતું હોય તો એના ઓલ્ટરનેટિવ આપણે જોવું જોઈએ. જે થીનરનો ઉપયોગ થાય છે એનાથી લોકો નશો કરે છે, તો થીનર ઓછામાં ઓછો એમાં વ્હાઇટનરનો ઉપયોગ થાય થીનરનો, અને એ વધારે હાનિકારક ના થાય એવી રીતે વેચવું જોઈએ. અને વધારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિને જ વેચવું જોઈએ, નાના છોકરાને ના વેચવું જોઈએ. બિલકુલ, એક આપ સ્ટુડન્ટ તરીકે શું કહેશો? જે રીતે હલકો નશો લોકો કરતા હોય છે એ ના કરે, અને ખાસ કરી આ બાબતથી પ્રેરાય જે રીતે ઓપરેશન સફેદ રણ અમે ચલાવી. જેમ આ ભાઈએ કીધું, થીનરનો ઉપયોગ અત્યારે થાય છે, પહેલાં બાટલીમાં આપીને કરતા હતા, પરંતુ અત્યારના જે સ્ટેશનરીવાળા જે છે એ અત્યારે એમણે એનો ઉપયોગ તો બંધ કરી દીધો છે, પરંતુ જે વ્હાઇટનર તરીકે આવે છે એમાં એક એનો ઉપયોગ થાય છે થીનરનો, તો તેના ઉપર પૂરેપૂરો પ્રતિબંધ લાવી દેવો જોઈએ. કારણ કે તે વસ્તુ સ્ટેશનરીમાં મળે છે, સ્ટેશનરી જનરલી સ્કૂલ અથવા તો કોલેજની ખૂબ જ નજીક હોય છે, તેથી આપણું યંગ જનરેશન છે બગડે છે અને એ લેવા પ્રેરાય છે વારંવાર, અને આપણો દેશનો વિકાસ અવરોધાય છે. બિલકુલ, યુવા વર્ગ દેશનો વિકાસ ક્યાંક ને ક્યાંક અવરોધાય તેવું પણ માની રહ્યો છે. અન્ય એક યુવક છે, તેને પૂછવાનો પ્રયત્ન કરીશું. આ પર્ટિક્યુલર શું માની રહ્યા છો આ જે નશો કરે છે તેની પાછળ? એકચ્યુઅલી આમાં જે મેન્યુફેક્ચર છે એણે થીનની જગ્યાએ બીજો કોઈ ઓપ્શન વિચારવો જોઈએ, જેથી કરીને યુવા વર્ગ છે એ નશા તરફ ના પહેરાય, કાં તો બીજો કોઈ ઓલ્ટરનેટિવ ઓપ્શન વિચારવો જોઈએ, કાં તો પછી એની પર કંઈક ઓપ્શન વિચારવો જોઈએ જેથી કરીને યુવા વર્ગ નશો ના કરી શકે. બિલકુલ, જે રીતે પહેલાં બોટલના ફોર્મમાં મળતું હતું થીનર પણ આવતું હતું, હવે જે સ્કેચ પેનની જેમ જ પેન આવી ગઈ છે, પરંતુ હજી પણ તેના લોકો નશો કરતા હોય છે. આપે જોયું છે અવારનવાર કે કેવી રીતે લોકો આ કરતા હોય? એટલે પહેલાં જેમ બોટલ મળતી હતી અને એમાં પેન તરફ ટ્રાન્સફર થયા છે, તો જાગૃત થયા છે લોકો એવું નથી, પણ છતાં પણ હજી જે પેન હોય છે એની પાછળનું જે પેલી કેપ હોય છે એ હજી તમારે વેક્યુમ કરી દો તો હજી આનો નશો અટકી શકે છે. અને જ્યાં પણ તમારે ધ્યાન જતું હોય કે છોકરો આવું કહી રહ્યો છે તો એનું તમે રોકી શકો છો. આપનું શું માનવું છે આ બાબતે? કારણ કે હવે પેન મળવા માંડી છે અને જે બોટલ આવતી હતી થીનરની તેનાથી લોકો વધારે નશા કરતા હતા. એટલે એવું નથી કે અત્યારના જમાનામાં બોટલ મળતી જ નથી, બોટલ મળે છે પણ એનો યુઝ એ બ્લેક તરીકે કરતા હોય છે, સ્ટેશનરીવાળા એમની ઓળખાણ કે એવી રીતના પબ્લિકને કે જે રોજ અવારનવાર એમના દુકાને જતું હોય અને માગતા હોય છે તો એને પ્રોવાઈડ કરે છે, એટલે એમનું ફોકસ એમના નફામાં છે. અને જે કસ્ટમર છે એનું ફોકસ ખાલી કે મને સ્ટોક મળે છે એના ઉપર જ હોય છે. એટલે આ બાબતને ગંભીરતાથી લોકોએ સમજવી જોઈએ અને પોતાના બાળકોને બી આના વિશે નોલેજ આપીને એને જાગૃત કરવા પડે કે આવી રીતનું થાય છે, તો એના માટે આપણે રોકવું, એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. અને બીજી વસ્તુ કે સ્ટેશનરી અને જે શાળા કોલેજોની આજુબાજુના વિસ્તારમાં છે, તો એવી જગ્યાઓએ આવી રીતની જે અત્યારે ન્યૂ જનરેશનની પેન છે કે વ્હાઇટનર તરીકે યુઝ થાય છે એના પર પ્રતિબંધ લાવવો જોઈએ. અને એવી વસ્તુઓને એક બાળકની સાથે એના માતા પિતા જ્યારે પરચેસ કરવા જાય છે ત્યારે જ એમની સાથે એને પ્રોવાઈડ કરવી જોઈએ. બાકી અને કાં તો 18 વર્ષથી કે એની ઉપરનાનું કશું કાંઈક આઈડેન્ટિફિકેશન માંગીને એને પ્રોવાઈડ કરવી જોઈએ, એને ઇઝીલી અવેલેબલ ના કરવી જોઈએ. બિલકુલ, તો 18 વર્ષથી ઉપરના હોય તેમને આ વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ. એક પેરેન્ટ્સ તરીકે પેરેન્ટ્સ શું માની રહ્યા છે આ વ્હાઇટનરને તેમને પણ પૂછે. એક પેરેન્ટ્સ તરીકે આપ જનરલી આ શું બાબતે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે સ્ટેશનરીની બાજુમાં જ આ પ્રકારની ચીજ વસ્તુ ઇઝી અવેલેબલ થતી હોય છે. આ માટે ગવર્મેન્ટમાં બી અમુક જે ધારાધોરણો નક્કી કરેલા હોય છે સ્ટેશનરી પ્રોડક્ટ માટે તો એવું નથી હોતું, પણ જેવું ફાર્માસ્યુટિકલ કંપનીમાં હોય છે કે જે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરીને આપે અથવા સ્કૂલમાંથી ટીચર લખીને આપે તો જ એને આપવું જોઈએ, તો વાલી કંઈક આપી પ્રૂફ આપે વગેરે, વાલીની જોડે જ એને પરચેસ કરવું જોઈએ તો જ એને એલાવ કરવું જોઈએ સ્ટેશનરીવાળાએ. એવો કંઈક નિયમ લાવવાની જરૂર છે ગવર્મેન્ટ તરફથી. અને સેકન્ડ થિંગ, આમાં ટેકનોલોજી અપડેશન બી જરૂરી છે, કારણ કે જે વોટર બેઝ આવે છે એમાંથી ઓનલી થીનર હોય છે, એની સ્મેલ જે છે એ ડાયલ્યુટ કરીને ઓઇલ બેઝ જે આવું થીનર કે આવું જે હોય એવું શોધવાની જરૂર છે. રિસર્ચ કરે તો વધારે સારું એમાં
આપણે રિઝલ્ટ મળી શકે છે અને જે અત્યારના યુવાનો કે છોકરાઓ જે છે નવા નવી જનરેશન આવી જે નશા તરફ વળતી હોય એ અટકી શકે છે એનાથી. બિલકુલ. તો જે રીતે અહીંના જે સ્થાનિકો છે, પેરેન્ટ્સ સહિત યુવાઓ છે, તેમનું પણ માનવું છે કે આ જે સફેદ નશો કરીને જે ઓપરેશન ચલાવવામાં આવ્યું તે ખૂબ જ સારું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સફેદ નશો જે છે તે હવે યુવાઓમાં અટકે અને તે એક સારી દિશા તરફ વળે તે પણ એક જરૂરી કામ છે. કેમેરામેન દીપક બ્રહ્મભટ્ટ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો નાની ઉંમરના બાળકો અને યુવાનો આ સફેદ નશાની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે અને બાળકોના માતા પિતાએ ખાસ તો તેના વિશે જાગૃત થવાની જરૂર છે. બાળકોના સ્કૂલ બેગની અંદર તપાસ કરવામાં આવે અને જો બાળક આ પ્રકારના કોઈ નશામાં હોય તો તેને સમજાવવામાં આવે, તેને નશાની ચુંગાલમાંથી છોડાવવામાં આવે, તે ખૂબ જ જરૂરી છે. બાળકોના ભવિષ્યનો સવાલ છે, યુવાનોના ભવિષ્યનો સવાલ છે અને તેના માટે જ ઝી 24 કલાકે ઓપરેશન સફેદ નશા ચલાવ્યું છે. કારણ કે ખૂબ જ આસાનીથી વ્હાઇટનર અને થિનર પ્રકારની વસ્તુઓ જે છે તે માર્કેટની અંદર મળી જતી હોય છે અને તેના નશા નો શિકાર આ બાળકો અને યુવાનો થઈ રહ્યા છે. તો માતા પિતા માટે આ ખૂબ જ ચિંતાજનક બાબત છે અને ખાસ તો જે યુવાધન જે છે તે નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે, ત્યારે નશાથી યુવાનો દૂર રહે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે ખૂબ જ જરૂરી છે. અને એટલે જ ઝી 24 કલાક સફેદ નશા ઓપરેશન ચલાવી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે સ્ટેશનરીની દુકાન પર ખૂબ જ આસાનીથી આ પ્રકારની વસ્તુઓ મળી જતી હોય છે. તો આ હતી અમારી ખાસ રજૂઆત, સફેદ નશા અને આ પ્રકારના નશાનો શિકાર યુવાનો અને બાળકો ન બને તેવી જ આશા રાખીએ છીએ. જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે.